કેન્દ્ર ખાતે ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. ભુજ શહેરની માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયમાં માનવજ્યોત સંસ્થામાં તાલીમ લઈ રહ્યા છે અને તેઓને માહિતી પૂરી પાડવામાં આવે છે. તદુપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બીએન પટેલે પણ આ વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓ સેવા કઈ રીતે કરી શકશે, સેવાનો કયો પ્રકાર છે તેવું બધું જાણી શકે તેવા હેતુ સાથે વિદ્યાર્થીઓને 3 દિવસ સમજણ પૂરી પાડવામાં આવી છે. આમ માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીમાંથી 111 જેટલા છાત્રોને MSW ટ્રેનિંગ આપવામાં આવી છે. તો અત્યારે 18-20 વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા છે. ડૉક્ટર વિપિન મકવાણા અને અમે ગુજરાત મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી આવ્યા છીએ. મારી સાથે સાયકેટ્રિક સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટના 18 વિદ્યાર્થીઓ છે અને એ લોકોને સેમિસ્ટર 4માં શૈક્ષણિક પ્રવાસ એ એમના સિલેબસનો ભાગ છે. એટલે અમે 2 તારીખથી 11 તારીખ સુધી એ શૈક્ષણિક પ્રવાસ અર્થે નીકળેલા છે. ભુજ ખાતે છેલ્લા 3-1 દિવસથી અમે માનવજ્યોત સંસ્થામાં પ્રબોધભાઈ મુનવર સાથે એમની સંસ્થામાં રહીને જ ખાસ કરીને માનસિક આરોગ્યને લઈ અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ શું થઈ રહી છે એના વિશેની બહુ વિગતે માહિતી મેળવી. પ્રબોધભાઈનું કામ એ માનસિક આરોગ્યના ક્ષેત્રે બહુ પાયાનું છે અને છેલ્લા 3-1 દિવસથી એ અમારી સાથે રહી અને અમારા સાયક્રેટિક સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને એ પોતે કઈ રીતે એમના સંસ્થાની શરૂઆત થઈ અને એની આખી બહુ વિગતે ચર્ચા અને વાતો એ અમને કરે છે. આજે વહેલી સવારથી અમે ડિસ્ટ્રિક્ટ જજ એ ભુજ, પછી અત્યારે મેન્ટલ હોસ્પિટલમાં છીએ અને ત્યાર પછી અહીંયા ભુજના લેવલે મેન્ટલ હેલ્થને લઈને જે લોકો નાનું મોટું કામ કરે છે એ લોકોની મુલાકાત લેવાની છે. માનવ સેવા શબ્દને સાચા અર્થમાં આ સંસ્થાએ સાર્થક કર્યો છે. સમાજનો આ એક વર્ગ એવો છે કે જેની ચિંતા ચર્ચા વધુ થાય છે પણ એને ઇનિશિયેટિવ લઈ અને મુદ્દે કોઈ કામ કરતું નથી. પ્રબોધભાઈ માટે મારે કહેવું હોય તો હું એટલું કહીશ કે પાગલો માટે ખરેખર પાગલ બનેલો માણસ એ પ્રબોધ મુનવર છે અને એ રીતે ખરેખર એમની બધા જ કામોથી અમે ખૂબ પ્રભાવિત થયા છે અને અમારી સાથે આખા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ભાઈઓ અને બહેનો આવ્યા છે. એટલે અમે બહુ પ્રેરણા સાથે એ અમે જ્યાં પણ જઈશું ત્યાં રહીને આ ક્ષેત્રમાં કામ કરીશું. અમે ટોટલ અત્યારે 19 વિદ્યાર્થી અને હું એક અધ્યાપક. ટોટલ અમે એક તો પહેલું આ ક્ષેત્રને લઈને બહુ ઓછી સંસ્થાઓ કામ કરે છે. એટલે પ્રબોધભાઈ મુનવર અને એમની સાથે શ્રદ્ધા ફાઉન્ડેશન અને ભાવનગરની બીજી જે કંઈ એમના ભુજની જે કંઈ સપોર્ટિવ સંસ્થાઓ છે એની આજે આખા દિવસ અને ગઈકાલ સવાર સુધી અમે સાથે રહી અને એમને જેટલા જેટલા મિત્રો સપોર્ટ કરે છે એ બધી સંસ્થાઓની મુલાકાત લેવાની છે. મારું નામ કેવડિયા કોમલ છે. અમે લોકો ગુજરાત વિદ્યાપીઠમાંથી આવેલા છીએ. અમારું 4th સેમેસ્ટર છે. 4th સેમેસ્ટરમાં અમારે શૈક્ષણિક પ્રવાસ હોય છે તો એના ભાગરૂપે અમે લોકો અલગ અલગ જે સંસ્થા કામ કરતી હોય તો અલગ અલગ જિલ્લાઓમાં જઈને એ સંસ્થાની મુલાકાત લઈએ છીએ. આજે અમારો 6ઠો દિવસ છે તો અમે ભુજમાં રોકાણા છીએ. તો આજે અમે આ જે માનસિક આરોગ્ય ઉપર કામ કરે છે એ સંસ્થાની મુલાકાત લીધી. માનવજ્યોત છે ને એ સરે કીધું એમ એક સેવાનું કામ કરે છે. એ એક કામ નથી કરતી, ઘણા બધા કામ કરે છે. ધારો કે વૃદ્ધોને ટિફિન પહોંચાડે છે, એવા રોજના એમનો ટાર્ગેટ છે 100 વૃદ્ધોને ટિફિન પહોંચાડવાનું. 100થી વધારે હોય તો એ લોકો જમવાનું આપે છે. પછી જે લગ્નમાં એમ વધેલું હોય ને તો મોસ્ટ ઓફ બધા ફેંકી દેતા હોય છે તો એ જે જમવાનું વધેલું હોય છે એ લાવે છે, ગરીબોને એ જમવાનું પહોંચાડે છે. પછી રખડતા જે મનોરોગીઓ હોય છે એ લોકોને લાવે છે, એમને પહેલાં તો જમાડે છે, નવરાવે છે, એ રીતનું આખું કામ કરીને એમની પછી મેન્ટલ રીતે જે રિટાયર્ડ હોય એમની સારવાર માટે અહીંયા લાવે છે, એ રીતની આખી પ્રોસેસ કરે છે. એટલે એમ કહેવાય ને કે આમ મસ્ત એ લોકો કામ કરતા હોય છે. છેલ્લા 3 દિવસથી અમારી સંસ્થાની મુલાકાતે ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના સ્ટુડન્ટ પધાર્યા છે અને એ લોકો જુદા જુદા વિષયમાં અમારી સંસ્થામાં પણ ટ્રેનિંગ મેળવી છે. ઘણી બધી સારી એવી સમજ અને સારી એવી મનોરોગ્ય વિશે પણ એમને લોકોને માહિતી અમે લોકોએ પૂરી પાડી છે. તદુપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે
એમને અમારા સચિવ શ્રી બી એન પટેલ સાહેબ છે, એમણે પણ સરસ મજાની સમજ આ લોકોને પૂરી પાડી છે કે આ બધા સ્ટુડન્ટ છે એ આવતીકાલનું ભારત છે, એ જ્યાં જ્યાં જશે આખા ગુજરાતમાં ત્યાં આવું કામ કઈ રીતે થઈ શકે, સેવા કઈ રીતે થઈ શકે, સેવાનો કયો પ્રકાર છે એ બધું જાણી શકે એવા હેતુ સાથે એમને 3 દિવસથી પૂરેપૂરી સમજ પૂરી પાડવામાં આવી છે. અને અમારી સંસ્થા માનવજ્યોત જે કામ કરી રહી છે એમાં અત્યાર સુધીમાં અમે લોકોએ ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીના 111 જેટલા છાત્રોને આની MSW ની ટ્રેનિંગ આપી છે. અત્યારે આજે અમારી પાસે 18-20 અમદાવાદના વિદ્યાર્થીઓ જ્યારે આવ્યા છે તો એમને પણ અમે 3 દિવસથી જુદા જુદા વિભાગોમાં જઈને, જુદી જુદી સંસ્થાઓમાં જઈને એમને પણ આપણે ટ્રેનિંગ પૂરી પાડી છે. અને આ બધાનું ભવિષ્ય ઉજ્જવળ બને, બધાએ ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી દરેકને શુભેચ્છા પાઠવું છું.